દ્વિતીય સૌથી લાંબા સમય સુધી બ્રિટનના મહારાણી રહ્યા હતા. તેમના અવસાનથી દેશભરમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે અમદાવાદમાં રહેતા ભારતીય મૂળના બ્રિટિશરો દ્વારા શ્રદ્ધાંજલિ શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશેષ શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના બ્રિટિશરો ઉપસ્થિત રહ્યા હતા અને મહારાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લંડનમાં હર મેજેસ્ટી ધ ક્વીનનું ડેથ થયું છે 96 યર્સની ઉંમરે, તો એના માટે અમે એક શોકસભા રાખી છે. કાલે એમનું ફ્યુનરલ છે, તો એના માટે આજે અમે એક શોકસભાનું આયોજન કર્યું છે. અને અમારી સાથે ઇન્ડિયન ઓરિજિન પણ બ્રિટિશ સિટીઝન છે અથવા તો યુકે સાથે કનેક્શન સંબંધો ધરાવતા મારા ફ્રેન્ડ સર્કલના બધા લોકો આજે અહીંયા જોડાયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે. યુકેમાં હર મેજેસ્ટી ધ ક્વીનનું ડેથ થઈ ગયું છે 96 યર્સની એજ ઉપર. સો અહીંયા અમે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ ખેદ પ્રગટ કરવા માટે. આ પ્લેસનું નામ છે પ્રોજેક્ટ કાફે, જે એક સારી એવી કાફે છે અમદાવાદની, અને બધી જ જાતની આમ તો સુવિધાઓ આપે છે. એટલે અહીંયા આ તમે જોઈ રહ્યા છો એમ જેટલા પણ લોકો અહીંયા આવેલા છે એ બધા જ કાં તો યુકે સિટીઝનશીપવાળા છે, કાં તો યુકે સાથે કનેક્શન ધરાવે છે, અથવા તો યુકે જઈ આવેલા છે. તો મારી વાત કરીએ તો હું ત્યાં એક વર્ષ રહી આવેલો છું, અને આપણે રાણીને જે રીતે બધા જ યુકેવાળા, તેમ છતાં દુનિયાભરના લોકો જે ચાહે છે જે રીતે, એ રીતે આપણે અહીંયા એક શોકસભાનું આયોજન કરેલું છે અને એના માનમાં અહીંયા બધા ભેગા થયા છીએ. Unable to be there in the UK at this sad time when Her Majesty's passing away, we're here to mourn her loss and to also say thank you to all the wonderful years of service and dedication that she gave to Britain, and it's a wonderful tribute that we're giving her, and maybe may she be at peace wherever she is. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોકી ગ્રાઉન્ડને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી હતી, જે અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર ગિરીશ ભીમાએ નિવેદન આપ્યું હતું.